હેલો એવરીવન, વેલકમ ટુ અ યુટ્યુબ ચેનલ મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે હ્યુન્ડાઈ ઇલિટ i20 એક્ટિવ 1.2S વેરિયન્ટમાં. પેટ્રોલમાં જ કાર છે. 2016 સપ્ટેમ્બરનું મોડેલ છે. ફર્સ્ટ ઓનરમાં કાર છે અને ઓનલી 52,873 કિલોમીટર્સ ડ્રીવન છે. સર્ટિફાઈડ કાર છે, જેમાં તમને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની ગેરંટી મળી જશે અને કિલોમીટર્સની પણ ગેરંટી મળી જશે. સો આજે આપણે આ કારનું કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 4-સિલિન્ડર ઇનલાઇન કાપા એન્જિન મળી જશે વિથ 1197 સીસી અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેરબોક્સ સાથે, જે તમને મેક્સિમમ પાવર આપશે 82 BHP નો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 115 ન્યૂટન મીટરનો. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 195/55 R16 ટાયર્સ આવી જશે વિથ કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે. અને બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1760 mm, કારની લેન્થ મળી જશે તમને 3995 mm, હાઇટ આવી જશે 1555 mm, વ્હીલ બેઝ મળી જશે 2570 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 190 mm અને કર્બ વેઇટ આવી જશે 1093 kgs નો. સો ડાયમેન્શન વાઇઝ એક આ sub-4 meterમાં પ્રીમિયમ હેચબેક મળી જશે. i20નું એક્ટિવ વેરિયન્ટ છે. આમાં તમને ઓલ 4 sides ઉપર ક્લેડિંગ મળી જશે. આ ટાઈપથી બ્લેક કલરમાં ક્લેડિંગ્સ આવી જશે અને હાઇટ પણ તમને આનું વધારે મળી જશે. ગ્રાઉન્ડ ક્લિયરન્સ રેગ્યુલર ઇલિટ i20 કરતાં હાઈ આવશે. અને કન્ડિશન વાઇઝ કાર એકદમ 100% વેલ મેન્ટેન છે. કારમાં કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની ગેરંટી મળી જશે અને કિલોમીટર્સની પણ ગેરંટી મળી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને હ્યુન્ડાઈનો લોગો મળી જશે અને એની નીચે તમને એક બ્લેક ગ્રીલ્સ મળી જશે આ ટાઈપથી, અને એક ક્રોમ ફિનિશમાં પ્લેટ પણ મળી જશે ફ્રન્ટમાં. આ ટાઈપનો એક કમ્પ્લીટ ફ્રન્ટ લુક છે. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ આવી જશે વિથ ડે ટાઈમ રનિંગ DRLs પણ મળી જશે. એની નીચે તમને ફોગ લેમ્પ યુનિટ આવી જશે. ડ્રાઈવર સાઈડથી જોઈએ તો ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. સિક્સટીન ઇંચના ટાયર સાઇઝ સાથે અલોય વ્હીલ્સ મળી જશે. ટાયર સાઇઝ આમાં 1 ઇંચ વધારે આવશે. બોડી કલર ડોર હેન્ડલ્સ આવી જશે. બી અને સી પિલર બ્લેક ફિનિશમાં મળી જશે આ ટાઈપથી. ઉપર તમને રૂફ રેલ્સ મળી જશે. એન્ટેના આવી જશે આ ટાઈપથી. લુકવાઇઝ કાર એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી છે. ડોર ઉપર પણ તમને ક્લેડિંગ મળી જશે આ ટાઈપથી બ્લેક ફિનિશમાં, જે કારને એકદમ સ્પોર્ટી લુક આપે છે. હવે બેક પ્રોફાઇલથી વાત કરીએ તો સી પિલર તમને બ્લેકઆઉટ મળી જશે આ ટાઈપથી. ઉપરમાં તમને રૂફ રેલ્સ મળી જશે. બેક સાઇડથી વાત કરીએ તો આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. રિયર પ્રોફાઇલથી પણ કાર એકદમ સ્પોર્ટી લાગે છે. રિયરમાં સેન્ટરમાં તમને હ્યુન્ડાઈનો લોગો મળી જશે. એની નીચે તમને અહીંયા રિવર્સ પાર્કિંગ કેમેરો મળી જશે. ડિફોગર સાથેના રિયર ગ્લાસ મળી જશે. હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ આવી જશે અને ઉપરમાં એન્ટેના મળી જશે.
લેફ્ટ સાઈડ ઉપર તમને i20 એક્ટિવની બેઝિંગ મળી જશે આ ટાઈપથી. આ બૂટ ઓપન કરવા માટે અહીંયા લેચ મળી જશે. રિવર્સ પાર્કિંગ સેન્સર્સ મળી જશે બમ્પર ઉપર. બ્લેક કલરમાં ક્લેડિંગ્સ મળી જશે બમ્પર ઉપર, અને સિલ્વર કલરની પ્લેટ પણ મળી જશે આ ટાઈપથી, જે બેક પ્રોફાઇલને એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક આપે છે. કો ડ્રાઈવર સાઈડથી વાત કરીએ તો આ ટાઈપનું તમને ટેલ લેમ્પ યુનિટ મળી જશે કો ડ્રાઈવર સાઈડ. ફ્યુલ ફિલર કેપ મળી જશે આ ટાઈપનો, સ્ટાઇલિશ અને સ્પોર્ટી મળી જશે કેપ તમને. ફ્યુલ કેપેસિટી 40 લિટર્સ આવી જશે. સી પિલર તમને બ્લેકઆઉટ ફિનિશમાં મળી જશે. બી પિલર પણ બ્લેક ફિનિશમાં આવી જશે. આ એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. કો ડ્રાઈવર સાઈડ પણ કોઈ સ્ક્રેચ ડેન્ટ ઓર ડેમેજ નથી કારમાં. 100% સર્ટિફાઈડ કાર આવશે. ઉપરમાં તમને રૂફ રેલ્સ મળી જશે, જે કારને એકદમ હાઇટેડ અને સ્પોર્ટી લુક આપે છે. કો ડ્રાઈવર સાઈડથી તમને આ ટાઈપનો ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. ઓટો કંટ્રોલ આવશે. આ ટાઈપનો તમને હેડલેમ્પ યુનિટ મળી જશે કો ડ્રાઈવર સાઈડ. અને એની નીચે તમને સર્ક્યુલર ફિનિશમાં ફોગ લેમ્પ યુનિટ આવી જશે. આ હતો એક ઓલ ફોર સાઇડ્સનો વોક અરાઉન્ડ, હ્યુન્ડાઈ ઇલીટ i20 એક્ટિવ વેરિયન્ટનો 1.2S મોડેલનો. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. આ ટાઈપનો તમને એન્જિન બે મળી જશે. 1.2 કાપા પેટ્રોલ એન્જિન આવી જશે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. અને પાછળ તમને ABS યુનિટ મળી જશે, ABS બ્રેકનો. અને બેટરી યુનિટ આવી જશે. બેટરી આની ન્યૂ છે, એનું પણ તમને બિલ મળી જશે. અહીંયા ફ્યુઝ બોક્સ મળી જશે. અહીંયા વોશર વાઇપર ફ્લુઇડ આવી જશે. આ ટાઈપનો એક કમ્પ્લીટ લુક છે એન્જિન બેનો. હવે તમને બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે તો પાછળ અહીંયા સેન્ટરમાં તમને લેચ મળી જશે બૂટ એક્સેસ કરવા માટે. અહીંયાથી બૂટ ઓપન થઈ જશે. પ્રિસાઇસલી 285 લિટરનું બૂટ સ્પેસ મળી જશે તમને. એરપોર્ટના 2 or 3 લગેજીસ હશે તો પણ ઇઝીલી આવી જશે. અને તમને પાર્સલ ટ્રે મળી જશે, એડજસ્ટેબલ અને રિમૂવેબલ આ ટાઈપથી. સીટ પણ આની ફોલ્ડ થઈ જશે આગળ આ ટાઈપથી, કમ્પ્લીટ ફોલ્ડ થઈ જશે. નીચે તમને સ્પેરવીલ અને ટૂલ કીટ આવી જશે. અહીંયા તમને સ્પેરવીલ મળી જશે અને અહીંયા જેક આવી જશે આ ટાઈપથી. સ્પેરવીલ પણ આનું 16 ઇંચ સાઇઝનું જ મળી જશે, ફૂલ સ્પેરવીલ આવશે. હવે તમને આ કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં. ઇન્ટિરિયરમાં પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું જોઈ લઈએ. સો ફ્રન્ટમાં તમને આ ટાઈપનું ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. બ્લેક અને લાઇટ બ્લુ ફિનિશમાં ઇન્ટિરિયર આવી જશે ડ્યુઅલ ટોનમાં. અહીંયા તમને ઓલ ફોર પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ આવી જશે. ORVMs ઓપન ક્લોઝ કરવા માટેની સ્વિચ મળી જશે. અને નીચે ORVM એડજસ્ટ કરવા માટેની સ્વિચ આવી જશે. અહીંયા તમને ટ્વિટર ગ્રીલ મળી જશે,
ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. નીચે તમને સ્પીકર ગ્રીલ, બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર આવી જશે. આ ટાઈપનો એક કમ્પ્લીટ લુક મળી જશે. ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપની ડ્યુઅલ ટોન ફિનિશમાં તમને સીટ કવર્સ મળી જશે, કંપની ફિટેડ છે. હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ પણ આવી જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ આપણે. ઇનસાઇડથી વાત કરીએ તો આ ટાઈપનું તમને સ્ટેરિંગ વ્હીલ મળી જશે. ડ્યુઅલ એરબેગ્સ આવશે, વન ડ્રાઈવર સાઇડ સ્ટેરિંગ ઉપર અને વન કો ડ્રાઈવર સાઇડ અહીંયા મળી જશે. સ્ટેરિંગ ઉપર તમને મ્યુઝિક સિસ્ટમના વોલ્યુમ્સના કંટ્રોલ મળી જશે. મ્યુટ, કોલ રિસીવ, કોલ એન્ડ એ ટાઈપના કંટ્રોલ્સ મળી જશે લેફ્ટ સાઈડ ઉપર. અને સ્ટેરિંગ ઉપર રાઇટ સાઈડ ઉપર મોડ, ટ્રીપ રીસેટ અને ચેનલ ચેન્જ કરવાના કંટ્રોલ્સ મળી જશે આ ટાઈપથી. સ્ટેરિંગ ઉપર રાઇટ સાઈડ ઉપર તમને ટર્ન ઇન્ડિકેટર્સ આવી જશે અને હેડલેમ્પની સ્વિચીસ મળી જશે. લેફ્ટ સાઈડ ઉપર વાઇપર્સની સ્વિચીસ મળી જશે કંટ્રોલ્સ. હવે ક્લસ્ટર મીટરની વાત કરીએ તો આ ટાઈપનું તમને ડિજિટલ ક્લસ્ટર મીટર મળી જશે, જેમાં સેન્ટરમાં તમને 2 ઇંચની MID સ્ક્રીન આવી જશે, જેમાં હીટિંગના ઇન્ડિકેશન શો કરશે, ટ્રીપ મીટર, કિલોમીટર શો કરશે ડિજિટલ, ટેમ્પરેચર, ફ્યુલના યુનિટ્સ શો કરશે તમને અને સ્પીડોમીટર આવી જશે ડિજિટલ. આ ટાઈપનું ક્લસ્ટર મીટર મળી જશે. ક્લસ્ટર મીટર ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને ટેકોમીટર મળી જશે, RPM મીટર, અને રાઇટ સાઈડ ઉપર એનેલોગ સ્પીડોમીટર મળી જશે. બીજી બધી વોર્નિંગ સાઇન્સ તમને ડિજિટલ ફોર્મમાં મળી જશે. આ સીટ બેલ્ટની આ બ્લિંક થાય છે, તમે જોઈ શકો છો. હેન્ડબ્રેકની છે એ બધીમાં આવી જશે. સેન્ટરમાં તમને બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ મળી જશે વિથ બ્લૂટૂથ, USB, ઓક્સ કેબલ એ બધું પણ મળી જશે. રેક્ટેંગલ ફિનિશમાં AC વેન્ટ્સ મળી જશે અને તમને લોક અનલોક માટેની સ્વિચીસ આવી જશે. અહીંયા પાર્કિંગ લાઇટ મળી જશે. એની નીચે તમને AC કંટ્રોલ્સ મળી જશે, 1, 2, 3, 4. અહીંયા બધા મોડ્સ મળી જશે AC, AC ઓન ઓફ માટેની સ્વિચ આવી જશે અને અહીંયા AC અને હીટરની સ્વિચીસ મળી જશે. નીચે તમને USB, ઓક્સ કેબલ અને 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ પણ આવી જશે અને સ્ટોરેજ મળી જશે થોડું. અહીંયા તમને ગેર શિફ્ટર આવી જશે આ ટાઈપથી, 5+ રિવર્સ. અહીંયા ડ્યુઅલ કપ હોલ્ડર્સ મળી જશે, હેન્ડબ્રેક આવી જશે, આર્મરેસ્ટ વિથ સ્ટોરેજ મળી જશે આ ટાઈપથી, ડીપ સ્ટોરેજ છે. રિયર AC વેન્ટ્સ આવી જશે અહીંયા. ઇન્ટિરિયર ઇનસાઇડથી પણ ડેશબોર્ડ આખું તમને ડ્યુઅલ ટોન ફિનિશમાં મળી જશે આ ટાઈપથી. અહીંયા તમને ગ્લવ બોક્સ મળી જશે, એમાં પણ તમને AC આવી જશે, અહીંયાથી એડજસ્ટ થઈ શકશે. તો તમારે કંઈ ચિલ્ડ આઇટમ રાખવી હોય, કોલ્ડ ડ્રિંક્સ ઓર કેક, તો એ પણ ચિલ્ડ જ રહેશે. ઓન થઈ ગયું છે. અહીંયા પણ તમને AC કુલિંગ મળી જશે અને આ ફર્સ્ટ એડ કીટ આવી જશે. ઉપરમાં વાત કરીએ તો અહીંયા તમને રિવર્સ પાર્કિંગ કેમેરો મળી જશે, ઇન્ટિગ્રેટેડ જ મિરર ઉપર, જેમાં તમને સ્ટેરિંગ સાથેના કંટ્રોલ્સ પણ આવી જશે. જેમ સ્ટેરિંગ રોટેટ કરશે એમાં અહીંયા રોટેટ થશે. ગાઈડલાઇન્સ મળી જશે એડેપ્ટિવ. ઓટો ડિમિંગવાળો મિરર આવી જશે IRVM. અહીં તમને લાઇટિંગની સ્વિચીસ મળી જશે સેન્ટરમાં. સનગ્લાસ હોલ્ડર આવી જશે આ ટાઈપથી. સનવાઇઝર મળી જશે વિથ ટિકિટ હોલ્ડર. કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર વિથ મિરર આવી જશે. આ ટાઈપનો એક આખો કમ્પ્લીટ લેઆઉટ છે ફ્રન્ટ સાઈડનો. હવે આપણે બેક સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ. હવે રિયર સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ. રિયરમાં પણ સેમ જ રીતે બ્લેક અને બ્લુ ફિનિશમાં ઇન્ટિરિયર આવી જશે. અહીંયા ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે, ટ્વિટર ગ્રીલ આવશે, નીચે સ્પીકર ગ્રીલ મળી જશે, નીચે પણ તમને બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર આવી જશે. આ ટાઈપના તમને પાવર વિન્ડોઝના કંટ્રોલ મળી જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. ઇનસાઇડથી તમને સિટિંગ અરેન્જમેન્ટ પણ બહુ સારું મળી જશે.
લેગરૂમ, હેડરૂમ અને અંડર થાઈ સપોર્ટ પણ પરફેક્ટ છે. રિયર એસી વેન્ટ્સ મળી જશે, અહીંયાથી પણ ઓન ઓફ થઈ શકશે. આ ટાઈપનું એક ફ્રન્ટનું ઇન્ટિરિયરનું લેઆઉટ મળી જશે. રિયરમાં પણ તમને અહીંયા લાઇટિંગની સ્વિચ મળી જશે, ગ્રેબ હેન્ડલ્સ આવી જશે અને હુક મળી જશે એક. આ ટાઈપનું રિયર સીટિંગ મળી જશે. હવે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. કો ડ્રાઈવર સાઈડ પણ સેમ જ રીતે તમને મળી જશે ઇન્ટિરિયર. ઇનસાઇડની સ્પેસ મળી જશે કો ડ્રાઈવર સાઈડ આ ટાઈપથી. હવે કો ડ્રાઈવર સાઈડ ફ્રન્ટમાં જોઈ લઈએ. ફ્રન્ટમાં પણ સેમ બ્યુલ્ટોન ફિનિશમાં અને ઇન્ટિરિયરની કન્ડિશન પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે. કોઈ પણ સ્ક્રેચ કે ડેમેજ નથી કંઈ. પાવર વિન્ડોની સ્વિચ, નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, ટ્વિટર ગ્રીલ અને સ્પીકર ગ્રીલ. આમાં 4 ટ્વિટર્સ અને 4 સ્પીકરની સાઉન્ડ સિસ્ટમ મળી જશે બિલ્ટ ઇન આ ટાઈપથી. સો આ હતું એક ફૂલ ઇન્ટિરિયર ઇલીટ i20 એક્ટિવ 1.2S વેરિયન્ટનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે. ઓનલી 53,000 કિલોમીટર્સ ડ્રીવન છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને સ્માર્ટ ફ્લિપ કી મળી જશે, જેમાં તમને લોક, અનલોક અને બૂટ ઓપન કરવાના ઓપ્શન્સ આવી જશે. ફ્લિપ કી આવશે આ ટાઈપથી, ઓપન થઈ જશે અને કાર્સ લોક કરશો એટલે ORVMs ફોલ્ડ થઈ જશે અને કાર અનલોક કરશો એટલે ORVMs અનફોલ્ડ થઈ જશે અને કારની બોથ સેટ્સ ઓફ કી પણ તમને મળી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઈવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. ડ્રાઇવિંગ વાઇઝ તમને સ્ટેરિંગ, ક્લચ, બ્રેક, એક્સેલરેશન, સસ્પેન્શન, એસી એ બધાનું ફીડબેક દેખાડી દઉં. પહેલાં આપણે સ્ટેરિંગ માટે જોઈ લઈએ. આ રીતે કાર ફ્લેટ સરફેસમાં હશે તો સ્ટેરિંગ આપણે કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે આ રીતે. ઓકે, પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી, પરફેક્ટ છે સ્ટેરિંગ. ક્લચ માટે જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે, એકદમ સ્મૂધ અને લાઇટ છે ક્લચ. હવે ગેર શિફ્ટિંગ જોઈ લઈએ. ઓકે, ગેર શિફ્ટિંગ પણ એકદમ ઇઝી છે, એમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. હવે ડ્રાઇવિંગ વાઇઝ આપણે જોઈ લઈએ. એસી પણ તમને દેખાડી દઉં. ઓકે, પરફેક્ટ છે, એસી પણ એકદમ ચિલ્ડ છે, એમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. ફેન સ્પીડ પણ સારી છે અને કુલિંગ પણ આવે છે. હવે ડ્રાઇવિંગ વાઇઝ આપણે જોઈ લઈ. ડ્રાઇવિંગમાં તમને અહીંયા એક્સેલરેશનનું ફીડબેક આપી દઉં. ગેર શિફ્ટિંગના ઇન્ડિકેશન્સ પણ મળી જશે તમને ક્લસ્ટર મીટર ઉપર. ઓકે, પરફેક્ટ છે, ડ્રાઇવિંગમાં એક્સેલરેશન એકદમ ઇન્સ્ટન્ટ છે, પિકઅપ પાવર બહુ સારો છે. ઓનલી પેટ્રોલ ડ્રીવન કાર છે સો એમાં કાંઈ પ્રોબ્લેમ ન આવે, ઇન્સ્ટન્ટ પિકઅપ છે. તમને અહીંયા સસ્પેન્શનનો ફીડબેક દેખાડી દઉં. ઓકે, કાંઈ રેટલિંગ સાઉન્ડ કે નોઈઝ નથી. હજી એકવાર જોઈ લઈએ આપણે. પરફેક્ટ કામ કરે છે, સસ્પેન્શન એકદમ સ્મૂધ છે. હવે તમને બ્રેકિંગનો ફીડબેક પણ દેખાડી દઉં.
ઓકે, બ્રેકિંગ પણ પરફેક્ટ છે, એબીએસ બ્રેક મળી જશે, સો બ્રેકિંગમાં કાંઈ ઇશ્યુ નથી. એક્સેલરેશન બ્રેકિંગ પરફેક્ટલી કામ કરે છે. ઓનલી 52,874 કિલોમીટર્સ ડ્રીવન કાર છે, સો આટલા કિલોમીટર્સમાં હાર્ડલી કાંઈ પ્રોબ્લેમ આવે. કાર પરફેક્ટલી વર્કિંગ કન્ડિશનમાં છે, બધી સિસ્ટમ ને બધું જ વર્કિંગ છે. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ Hyundai Elite i20 Active 1.2S વેરિયન્ટની. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ્ડ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે અમને શેર કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ, આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ, આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો.